नमस्कार विद्या मित्रों, धोरण 12 आंकड़ा शास्त्र चैप्टर नंबर 3 सुरेख नियत संबंध। हवे अगाउना चैप्टर नी अंदर आपणे सुरेख सह संबंध की बात करी। आ चैप्टर में आपणे सुरेख नियत संबंध की बात करवानी छे। आपणे अगाउ लेक्चर पण आपी दीधेलुं छे नियत संबंध शा माटे, तो आपणे ए वखते पण जोयुं के ज्यारे अगाउना चैप्टर में जो कि बे चल आपेला छे, एक चल अने वाय चल, तो बंने वच्चे क्या प्रकारनो संबंध छे तेनी आपणे बात मेळी, अने बंने वच्चे घनिष्ठतानो माप केवुं छे ए पण आपणे जोयुं। पण अहींया वात ए आवी छे के मानी लो कि कोई एक चलनी किंमत आपी छे, पण बीजा चलनी किंमत ज्यारे शोधवानी थाय तो सहसंबंध द्वारा आपणे शोधी शकता नथी। तो एवा संजोगोमां शुं? तो एवा संजोगोमां आपणे ध्यान ए राखवानुं કે આવા સંજોગોમાં આપણે નિયત સંબંધ દ્વારા આ પ્રકારની માહિતી આપણે મેળવી શકીશું, અને એના સંદર્ભની વાત આપણે અગાઉના લેક્ચરમાં આપણે કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે એમાં આગળ વધીએ છીએ। તો સુરેખ નિયત સંબંધ કોને કહેવા એની પણ આપણે વાત કરી કે બે સંબંધની ચલો વચ્ચેનો જે ગાણિતિક કે વિધેયક સંબંધ હોય, અને એમાં કોઈ એક નિર્દેશ ચલની એ કિંમત એટલે કે જ્ઞાત કિંમત હોય, તો એના પરથી સાપેક્ષ ચલની આપણે અપેક્ષિત કિંમત કેવી રીતે શોધાય એને આપણે નિયત સંબંધ તરીકે ઓળખવામાં આવે। ત્યાર પછી બે ચલ વચ્ચેનો એટલે કે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવા માટેની જે રીતો હતી એની પણ આપણે વાત કરી। એમાં પહેલી વાત વિકિન આકૃતિની રીત દ્વારા જોઈ, અને ત્યાર પછી બીજી રીત આપણે અભ્યાસમાં લેવાની છે એને આપણે કહીશું ન્યૂનતમ વર્ગોની રીત। હવે વિકિન આકૃતિમાં તો આપણે બિંદુઓનું આલેખન કરી અને જે તે બિંદુઓ દ્વારા એક ચલની કિંમત દ્વારા બીજી ચલની કિંમત કેવી રીતે શોધી શકાય એ પણ જોયું, પણ એ આપણે ત્યાં શું જોવા મળે એની મુખ્ય મર્યાદા એ વ્યક્તિલક્ષી બની જાય છે। વ્યક્તિલક્ષી કેમ? કારણ કે કિંમત એક જ છે એક ચલની, પણ એની સામે એની જુદી જુદી કિંમતો એ પ્રાપ્ત થાય છે, કારણ કે જે તે જુદા જુદા બિંદુઓમાંથી પસાર થતી રેખા ત્યારે દોરવામાં આવે તો એ વિદ્યાર્થી દોરશે તો કંઈક જુદી રેખા દોરશે, બિન વિદ્યાર્થી દોરે તો કંઈક જુદી રેખા દોરશે, એટલે જ્યાં એક કરતાં વધારે રેખાઓ અસ્તિત્વમાં આવે પરિણામે દરેક રેખાની પણ એ જુદી જુદી કિંમતો મળે છે, એટલે એમાં નિયત સંબંધ રેખાનું ચોક્કસ રીતે આપણે અન્વયોજન કરી શકતા નથી। તો એના માટે શ્રેષ્ઠ રીત કઈ? તો આપણે કહીશું તો અહીંયા નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની શ્રેષ્ઠ રીત કઈ? તો આપણો જવાબ હશે ન્યૂનતમ વર્ગોની રીત। તો ન્યૂનતમ વર્ગોની રીત એ આપણા માટે ખૂબ જ અસરકારક અને ઉપયોગી બની શકે એવી છે। તો હવે આપણે આગળ વધીએ છીએ, અને પહેલી વાત આપણે જોઈશું કે નિયત સંબંધ આપણે કોને કહેવાય। તો નિયત સંબંધ રેખાની જે વાયકે બરાબર એ વત્તા બી એક્સમાં ચલ એક્સના સહગુણક બીને વાયની એક્સ વનની જે અન્વયોજિત રેખા છે એને નિયત સંબંધ તરીકે એ ઓળખવામાં આવે છે। ફરીથી એક વખત જુઓ કે નિયત સંબંધ રેખા જેને આપણે વાયકે બરાબર એ વત્તા બી એક્સમાં ચલ એક્સના જે સહગુણક છે જેને આપણે બીને વાયની એક્સ વનની અન્વયોજિત રેખાનો નિયત સંબંધ તરીકે ઓળખવામાં આવે છે। હવે અહીંયા આપણે આગળ વધીએ છીએ અને નિયત સંબંધની આપણે વાત પૂર્ણ કરી, હવે આપણે ન્યૂનતમ વર્ગોની રીતમાં આપણે આગળ વધીએ છીએ। તો ન્યૂનતમ વર્ગોની રીતને ગણતરી કરવા માટે આપણને એક સમીકરણ મળશે, અને આપણે અગાઉના લેક્ચરમાં નિયત સંબંધનું એક સમીકરણ નિયત સંબંધ મોડેલ તરીકે આપણે અગાઉની ચર્ચામાં આપણે લઈ લીધેલું છે। તો સુરેખ નિયત સંબંધનું મોડેલ લખો, તો આપણે એ વખતે પણ જોયું y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ, આપણે એક સમીકરણ જોયું। હવે યુ એ જે તે વિક્ષેપ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે કિંમતો બંને ચલ વચ્ચે તે સંપૂર્ણ સુરેખ સંબંધ હોય તો એની કિંમત જીરો બને છે એની ચર્ચા આપણે મેળવી લીધી। હવે એના આધારે એક આપણને સમીકરણ આવું મળશે, તો વાયકે બરાબર એ વત્તા બી એક્સ। તો અહીંયા એ વત્તા બી એક્સમાં એ અને બી એ એક પ્રકારના અચળાંક છે, અને આ અચળાંકની કિંમત શોધવા માટે આપણે જુદા જુદા એ સમીકરણો અથવા તો જુદા જુદા સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે બી શોધીશું, એના ઉપરથી આપણે એ શોધીશું, અને એના ઉપરથી કોઈ ચલની કિંમત આપણને આપેલી હોય એમાં ખાસ કરીને નિરપેક્ષ
જલ્દી તમને કિંમત આપેલી હશે તો પરિચયનું કિંમતનું અનુવાયોજન આપણે કેવી રીતે કરીશું એ આપણે અહીંયા આ ચેપ્ટરમાં અભ્યાસમાં લેવાનું થશે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વધીએ તો એમાં વિગત વર્ગોની રીત અહીંયા પી છે તો પીને આપણે ત્રુટિ તરીકે ઓળખીશું. ત્રુટિ, હવે ત્રુટિ કેવી રીતે મેળવાય તો એ પણ ધ્યાનમાં રાખજો. વાય માઇનસ વાય કે, વાય એ આપેલો ચલની કિંમત હશે અને વાય કેપ એટલે અપેક્ષિત કિંમત. આપણે જે કિંમત આપણે શોધીએ છીએ એ કિંમત આપેલા ચલમાંથી તમે બાદ કરો એટલે તમને શું મળશે, ત્રુટિ મળે છે. અને આ ત્રુટિ અંગે પણ કોઈ વખતે એક એમસીક્યુનો પ્રશ્ન તમને મળશે વિદ્યાર્થી મિત્રો. વર્ગની પરીક્ષામાં ત્રુટિ મેળવવા માટે સૂત્ર કયું અથવા તો ત્રુટિ કેવી રીતે મેળવી શકાય તો ઈ બરાબર શું કરશું, એરર જેને આપણે કહીશું. એરર એટલે પ્રકારની ત્રુટિ છે. વાય માઇનસ વાય કેપ, વાય શું બતાવે, સાપેક્ષ ચલની કિંમત. વાય કેપ એ શું બતાવે, અપેક્ષિત કિંમત. એ બંને વચ્ચેનો તફાવત એટલે ઈ. હવે આ ત્રુટિ અથવા તો જે ઈ છે એરર છે એ ન્યૂનતમ વર્ગો કેવી રીતે બને તો ઈ સ્ક્વેર બરાબર શું, તો વાય માઇનસ વાય કેપ નો હોલ સ્ક્વેર આવે તો પછી ઈ સ્ક્વેર બનશે. એ જ રીતે બીજી રીતે તો સિગ્મા વાય માઇનસ એ માઇનસ બી એક્સ નો હોલ સ્ક્વેર તો એ ન્યૂનતમ થાય છે અને ન્યૂનતમ થાય તો પછી ત્રુટિ એ આવી રીતે આપણને પ્રાપ્ત મળે છે અને એવી રીતે આપણે ન્યૂનતમ વર્ગોની રીતે આપણે મેળવી શકીએ. હવે બીજગણિતમાં જે તે સરળ પદ્ધતિનો ઉપયોગ કરી કેવી રીતે આ ન્યૂનતમ વર્ગોની રીતે નિયત સમયરેખાનું અનુવાયોજન કરી શકાય તો એની આપણે વાત કરવાની છે. તો અહીંયા આપણને એક્સનો જે સહગુણક બી છે તો દરેક દાખલાની અંદર તમારે બી મેળવવો પડશે, ત્યાર પછી એ મેળવવો પડશે અને ત્યાર પછી એનું અનુવાયોજન કરવાનું એટલે જેને વાયકેપ તરીકે ઓળખવામાં આવે. આપણે સમીકરણ વાયકેપ બરાબર એ વત્તા બી એક્સ, આપણે પહેલાં બી શોધીશું એ શોધીશું અને એક્સની જો કિંમત આપેલી હોય તો એક્સની કિંમત એપ્લાય કરી અને આપણે મેળવીશું. હવે બીની કિંમત શોધવા માટે વિવિધ સૂત્રોનો આપણે ઉપયોગ કરી શકીએ. એમાં પહેલાં એક સૂત્ર કે જ્યારે બંને ચલોને મધ્ય એટલે એક્સ બાર અને વાય બાર સંપૂર્ણ રીતે ધ એટલે કે પૂર્ણાંક મળતા હોય, એટલે એક્સ બાર પણ માની લો કે 30 મળતો હોય અને વાય બાર આપણને 35 મળતો હોય તો એ પૂર્ણાંક છે બંને મધ્યકો અને પૂર્ણાંક મળતો હોય એના સંદર્ભમાં આવું એક આપણે સૂત્રનો ઉપયોગ કરી અને પહેલાં આપણે બી શોધી લઈશું. અગાઉના ચેપ્ટરમાં પણ આપણે જ્યારે પણ એચલ અને વાયચલના બંને મધ્યકો પૂર્ણાંક હતા તો આ જે સૂત્રનો આપણે ઉપયોગ કરતા હતા પણ એના ટૂંકા સ્વરૂપમાં જોવા મળશે તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર એવું આપણે લઈ અને બી શોધીશું. બી કેસ માની લો કે બંને ચલના જે મધ્યકો છે એટલે કે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં મળે છે અને અપૂર્ણાંકમાં મળે તો એના માટે આપણે એક વૈકલ્પિક રીતની પણ વાત કરેલી અને એ વખતે પણ મોટાભાગના દાખલા આ વૈકલ્પિક સૂત્ર દ્વારા એક્સ વાય એક્સ વર્ગ અને વાય વર્ગ જે અગાઉના ચેપ્ટરમાં આપણે અભ્યાસમાં લીધેલો એ જ વાત અહીંયા ફરીથી પાછી રિપીટ થાય છે પણ અહીંયા આપણે એક્સ વર્ગનો જ આપણે ઉપયોગ કરવાનો થશે, વાય વર્ગનો આપણે ઉપયોગ કરતા નથી. તો એના માટે કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય તો એ સૂત્ર છે ત્યારે ઉપયોગ કરશો કે જ્યારે અપૂર્ણાંકમાં બંને મધ્યકો હોય ત્યારે અથવા તો પૂર્ણાંક હોય ને આનો સૂત્ર ઉપયોગ કરશો તો એ વાંધો નથી. માત્ર તમે એ સંબંધરેખાનું આયોજન કરો તો એમાં કયા સૂત્ર દ્વારા કરો છો એ કોઈ સ્પષ્ટતા નથી એટલે તમને યોગ્ય લાગે તે રીત દ્વારા તમે દાખલાની ગણતરી કરી શકશો. તો એના માટે સૂત્ર છે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર. આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને દાખલાની ગણતરી કરવાની થશે. માની લો કે કેટલીક વખતે તમને સહવિચરણ સીઓવી એક્સ ઇન્ટુ વાય તમને આપેલું હોય તો એના સંદર્ભમાં બી કેવી રીતે શોધાશે એના માટેનું સૂત્ર છે બી બરાબર સીઓવી એક્સ ઇન્ટુ વાય અપોન સ્ક્વેર એક્સ. એટલે અહીંયા એક્સનો જે વિચરણ આપેલું છે એનો ઉપયોગ
કરી અને તમારે દાખલાની ગણતરી કરવાની થશે. તો આ જુદા જુદા સૂત્રો આપણે અભ્યાસમાં લીધા અને આપણે બી દરેક જગ્યાએ શોધી લીધું. હવે બી શોધ્યા પછી આપણે એ શોધવાની વાત આવે છે. તો એ કેવી રીતે શોધીશું? તો વાય બાર માઇનસ બી એક્સ બાર. એટલે અહીંયા તમારે દાખલાની ગણતરી કરતા પહેલા એક્સ બાર અને વાય બાર બંને પહેલાં શોધી લેવાના અને પછી તમારે દાખલાની ગણતરી કરવાની થશે. એટલે વાય બાર આપણે શોધીશું, એક્સ બાર શોધીશું અને જે બી બીનો મતલબ કે આપણે જુદા જુદા સૂત્રો દ્વારા જે કિંમત મેળવી છે એને તમારે એપ્લાય કરી એક્સ બાર સાથે ગુણાકાર લઈ એની કિંમત તમને મળશે. અને છેવટે આપણું જે સમીકરણ હતું એ સમીકરણ તમારે એપ્લાય કરવાનું વાય કે બરાબર એ વત્તા બી એક્સ. એટલે અહીંયા એની કિંમત એપ્લાય કરવાની, અહીંયા જે જે બીની કિંમત એપ્લાય કરવાની અને એક્સની નિરપેક્ષ ચલ છે આ નિરપેક્ષ ચલની જે કિંમતો આપેલી છે જો ના આપેલ હોય તો છેવટે આવું સમીકરણ છેલ્લે છોડી દઈશું. જો એ નિરપેક્ષ ચલ એક્સની કિંમત આપી હોય એ કિંમત એપ્લાય કરી અને વાય કે એટલે કે ચલ સાપેક્ષ ચલ વાયની અંદાજિત કિંમત આવી રીતે આપણે શોધી શકીશું. તો અહીંયા અગત્યતા અને મહત્વના જે તે સૂત્રો અથવા ન્યૂનતમ વર્ગની રીતે શોધવા માટેના કેટલાક સૂત્રો અથવા તો જે પરિણામો આપેલા હતા એનો આપણે અભ્યાસ કર્યો મિત્રો. હવે આપણે સીધા જ ઉદાહરણ લેતા નથી, સ્વાધ્યાયમાં જ આપણે જઈએ છીએ. ઉદાહરણના પણ દાખલાઓ તમારે ગણી લેવાના, બોર્ડની પરીક્ષાની અંદર પણ એવું નહીં માની લેવાનું કે માત્ર સ્વાધ્યાયના દાખલા પૂછાય છે, ઉદાહરણના દાખલા પણ તમને મળશે. તો ઉદાહરણના દાખલાઓ પણ એ તમારે ગણતરીમાં લઈ લેવાના. હવે સીધો જ સ્વાધ્યાય આપણો 3.1 અને દાખલા નંબર 13 ત્યાં તમને ભાવ આપેલા છે જુદી જુદી વસ્તુઓના. ત્યાર પછી એની માન છે, સામા આપી છે, 100 એકમમાં આપણને આપેલી છે અને ત્યાં તમને કહેવામાં આવે છે કે કેવી રીતે એને શું શોધવાની વાત આવે છે. તો જુઓ આ પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો અને કાતરનો જો સોરી અહીંયા જુદી જુદી જે માહિતી આપેલી છે એનો ઉપયોગ કરી અને આપણે જે કિંમત શોધવાની છે. હવે જ્યારે ભાવ રૂપિયા 20 હોય ત્યારે માનનું અનુમાન મેળવો એવું આપણને કહેવામાં આવે છે. તો પહેલું આપણે શું કરીશું? ભાવ એટલે આપણે કયો ચલ આપીશું? એ ચલ આપીશું માન એને વાઈસ પ્રમાણમાં લઈ લઈશું અને એક્સને કયા ચલ તરીકે ઓળખીશું? નિરપેક્ષ. નિરપેક્ષ એટલે સ્વતંત્ર અને માન વાય એના પર આધારિત છે, પરતંત્ર અથવા તો આધારિત છે જેને સાપેક્ષ ચલ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ભાવમાં આપણે સરવાળો કરી દીધો છે અને એના આધારે આપણે આગળ વધીશું. જો હવે એનું ભાવ આપતો થશે શું શોધવાનું થશે? એક્સ બાર. એક્સ બાર શોધવા માટે શું? સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ નો સરવાળો કર્યો છે કેટલો? 96. એની વિગતા 1, 2, 3, 4, 5 અને 6 એન બરાબર આપણે 6 લઈ લઈશું. 6 વડે ભાગશો કેટલો મળશે? એક્સ બાર પહેલાનો 16 મળશે. ચલો વાય બાર કેટલો આપેલો છે? સિગ્મા વાય. સિગ્મા વાય અપોન એન 60/6 કરશો કેટલો મળશે? તમને 10 મળશે. તો આવી રીતે ઉપયોગ કરી અને આપણે આગળ વધીશું. ચલો હવે આપણે શું મેળવવાનું થશે? પહેલામાં એક્સ અને એક્સ બાર એવા મળ્યા, બંનેના મધ્ય ગુણાંક મળ્યા છે અને ગુણાંક મળ્યા એટલે આપણે જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આગળ વધીશું. અહીંયા જે એક્સની કિંમત છે ઉપર લખી દેશો તો 3/4 અને વાય બાયની કિંમત છે એ ઉપર લખી દેશો તો 3/4 એટલે એક્સ માંથી શું બાદ કરવાનું? એક્સ બાદ તમારી બાદ કરવાનું એટલે 12 માંથી કેટલા બાદ કરશો? 16 બાદ કરો કેટલા આવશે? -4. 14 માંથી 16 બાદ કરો -1. 15 માંથી 1. 16 માંથી 0. 18 એટલે કેટલા? 2. આ મોટી કિંમત છે એક્સ બાર નાની કિંમત છે પ્લસ નાની કિંમત હોય તો માઇનસ મોટી કિંમત આવે તો ધન આવશે. અને જે વર્ગી બી છે 21 માંથી 16 બાદ કરશો એટલે 5 મળે એટલે અહીંયા મોટા ભાગે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર મોટા ભાગે 0 થશે. હવે એ જ રીતે વાય માઇનસ વાય બાર. વાય બાર કેટલો આપણે શોધ્યો? 10. 18 માંથી કેટલા બાદ કરવાના? 10 એટલે કેટલા આવશે? 8. 12 માંથી 2. 10 માંથી 10 0. -2. -3.
અને 10 છે એટલે માઈનસ 5 આવે 8 ને 10 5 ને 5 10 તો અહીંયા પણ y માઈનસ y બાર બરાબર 0 મળશે હવે આ શું કરવાનું બંનેનો ગુણાકાર કરવાનો x માઈનસ x બાર y માઈનસ y બાર તો અહીંયા માઈનસ 4 અને 8 એટલે થશે માઈનસ 32 માઈનસ 2 2 માઈનસ 4 1 અને 0 0 3 અને માઈનસ 2 માઈનસ 6 મળશે 5 અને 5 તો આવશે માઈનસ 25 મળશે તો અહીંયા મોટાભાગના જે કોઈ લોકોનો મળે છે એ આપણને માઈનસ 1 મળે છે એટલે અહીંયા 25 6 32 અને 4 બધા સરવાળો કરશો સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર સરવાળો કરીએ 4 ને 6 ઓછો 12 ને 5 17 3 3 ને 3 6 અને કેવું આવશે માઈનસ 60 સેમ જ આપણને સરવાળો મળશે તો આપણે શું લેવાનું થશે x માઈનસ x બાર નો સ્ક્વેર લેવાનો થશે તો જે આપણે x માઈનસ x બાર લીધેલો છે એનો વર્ગ તો માઈનસ 4 નો વર્ગ એટલે 600 100 એનો વર્ગ 4 એનો વર્ગ 1 0 એનો વર્ગ 4 અને 5 નો વર્ગ 25 તો અહીંયા તમે જોશો 100 ને 4 20 20 ને 21 ને 25 અને 25 અને 25 સરવાળો કરશો જેટલો આવશે સિગ્મા x માઈનસ x સ્ટાર બરાબર 50 મળશે ચલો ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ કોઈપણ ચલનો કોઈપણ નિયસમન રેખાનું આયોજન કરવાનું હોય તો પહેલાં જે કિંમત આપેલી છે ચલની y ચલ બંનેનો સરવાળો કરી લઈશું એના આધારે બંનેના મધ્યક શોધી લઈશું જો મધ્યક પૂર્ણાંક આવે તો પછી આપણે એની રીતે જે આપણે રીત છે પહેલી x માઇનસ x બાર માઇનસ y માઇનસ y બાર એનો ઉપયોગ કરી અને ગણતરી કરીશું કેવી રીતે મેળવા x એટલે જે ચલ આપેલું છે તે x બાર મધ્યક જે છે તે બાદ કરવા એ જ રીતે y માઇનસ y બાર બંનેનો ગુણાકાર x માઇનસ x બાર y માઇનસ y બાર નો આપણે ઉપયોગ કરીશું અને છેવટે x માઇનસ x બાર નો આપણે વર્ગ લઈ અને એનું સાદુરૂપ આપીશું હવે એને આપણે ક્યાં લઈ જઈશું સૂત્રમાં કારણ કે એ સમગ્ર રેખાનું અનુયોજન કરવાનું છે હવે એના માટે આપણે જોડે અમુક સૂત્ર છે જુઓ અહીંયા સૂત્રમાં સીધા જ આપણે એપ્લાય કરીશું x માઇનસ x બાર y માઇનસ y બાર સરવાળો આપણને આવે છે માઇનસ 67 તો માઇનસ 67 આપણે લખી દઈશું અને x માઇનસ x બાર નો સ્ક્વેર તો x માઇનસ x બાર નો અહીંયા આપણે સ્ક્વેર લઈશું તો કેટલો મળે છે 50 તો અહીંયા આપણે 50 આપી દઈશું બરાબર હવે માઇનસ 67 ભાગ્યા 50 કરશો એટલે સીધી તમને b ની કિંમત મળશે અને મળશે માઇનસ 1.44 એટલે આપણે નિયત સમાંતર રેખાનું અનુયોજન કરવાનું છે તો એમાં b કેવી રીતે શોધાય જે રીતે ગણતા હોય એ પ્રમાણે સૂત્ર આપણે લઈશું અહીંયા ગુણાંક મળે છે x માઇનસ x બાર y માઇનસ y બાર અપોન x માઇનસ x બાર નો વર્ગનો આપણે ઉપયોગ કરી અને ગણતરી કરી લીધી ચલો ખબર પડે કે b કેવી રીતે શોધાય ચલો હવે આપણે a શોધીશું તો a બરાબર શું તો y બાર માઇનસ b x બાર ચલો હવે y બાર કેટલું શોધ્યું છે 10 તો 10 કરશો માઇનસ b હવે અહીંયા b છે પણ કેવું મળે છે માઇનસ માં તો શું કરશો માઇનસ 1.34 અને ગુણ્યા x માટે કિંમત કેટલી મળે છે 16 તમને લખવાની થશે અને તમારે કૌંસમાં લેવાની કારણ કે બધા માઇનસ છે અહીંયા 10 લખીશું બરોબર 1.34 ગુણ્યા 16 કરશો તો ત્યાં તમને જે તે કિંમત મળશે અને એ કિંમત તમને મળશે 21.44 1.34 ગુણ્યા 16 કરશો તો 21.44 પણ કેવા માઇનસ મળશે હવે આ કૌંસને છોડવાનું માઇનસ અને કૌંસની બહાર પણ માઇનસ એટલે 10 વત્તા શું આવશે 21.44 એટલે 20 અને 10 31.44 કોની કિંમત મળી એની તો આપણે એની કિંમત આવી રીતે શોધી લઈશું હવે આપણે શું કરવાનું છે છેલ્લે વિદ્યાર્થી મિત્રો અન્વયોજન અન્વયોજન કરવા માટે શું તો yt બરાબર a વત્તા bx આ પણ ધ્યાનમાં રાખજો હવે શું કરવાનું એની કિંમત આપણે શોધેલી છે 31.44 વત્તા બીની કિંમત આપણે કેટલી શોધી માઇનસ 1.34 તો સીધા માઇનસ લખું છું
1.34 અને x જો કિંમત નથી આપી તો એટલે આપણો જવાબ પૂરો પણ જો દાખલાની અંદર કોઈ ભાવ નહીં આવરણની ભાવ જો આપેલા હોય x નિર્ભીક ચલના ભાવ આપેલા હોય તો માંગ કેટલી રહેશે એવો અંદાજ આપણે શોધવાનો થાય તો જો નથી આપેલા તો આટલે દાખલો પૂરો પણ જો x ની કિંમત જો આવે ટૂંકમાં શું કહે છે કે જ્યારે ભાવ રૂપિયા 20 હોય ત્યારે માંગનું અનુમાન કરો એટલે અહીંયા શું કહે છે ભાવ બરાબર 20 રૂપિયા હોય તો માંગનું અનુમાન કરો આપણે x બરાબર કેટલા લેવાના થશે વિદ્યાર્થી મિત્રો 20 લેવાના થશે અને એના આધારે આપણે ગણતરી બતાવીશું તો આપણું જે સમીકરણ છે 31.44 માઇનસ 1.34 x ની જગ્યાએ કેટલા લેવાના થશે 20 લેવાના થશે તો આપણે 20 લખી દઈશું 31.34 માઇનસ 1.34 અને 20 સાથે ગુણાકાર કરશો તો તમને મળશે 26.8 શું મળશે 26.8 તમને મળશે 31.44માંથી 26.8 તમારે બાદ કરવાના તો ત્યાં તમને મળશે બરાબર 4.64 હવે કેટલાક વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીને આપણે છેલ્લે છોડી દઈશું પણ અહીંયા છેલ્લે શોધતી વખતે માંગે વ્યક્તિ જે સાપેક્ષની જે આપેલી છે એ તમારે કિંમત લખવાની એટલે કૌંસમાં શું લખવાનું 100 એકમ એવું તમારે લખશો તો તમારો દાખલો પૂરો થશે જો આવું નથી લખતા તો અડધો ગુણ તમારે ગુમાવવાનો વારો આવશે એટલે મહેરબાની કરી અને જે એકમો સામા આપેલા છે માનના એ તમારે બતાવવા પડશે ચલો ફરીથી એક વખતે દાખલાની આપણે તમને ગણતરી ખબર પડી ગઈ હવે બી શોધવા માટે આપણું જે સૂત્ર છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઉપર એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપણે શોધ્યું માઇનસ 67 ત્યાર પછી એક્સ માઇનસ એક્સ બારનો જે વર્ગ છે એ આપણે શોધ્યો 50 તો આ ભાગાકારમાં લઈશું તો જવાબ મળશે જો માઇનસ આવે માઇનસ જ લખવાનો માઇનસ 1.34 હવે આપણે શોધવાનું શું થશે કે બે બરાબર શું વાય માઇનસ વાય બાર તો વાય બાર આપણે શોધેલો 10 બી આપણે શોધ્યો માઇનસ 1.34 અને એ આપણે શોધ્યો એટલે એક્સ પાર શોધેલો તો 16 એ બંનેનો ઉપયોગ કરો તો માઇનસ 21.44 કૌંસમાં મળે છે કૌંસની બહાર માઇનસ છે એટલે શું થઈ જશે પ્લસ એટલે એની કિંમત મળશે 31.44 હવે આપણે સમીકરણનો અન્વયોજન કરવાનું છે બાકેટ બરાબર એ વત્તા બી એક્સ એની કિંમત લખો બીની કિંમત લખો અને એક્સ જો એક્સ નથી આપ્યો તો છેલ્લે આપણો જવાબ પૂરો થઈ જાય છે અહીંયા છે તો આપણે બાય કેપ મૂકી દઈશું એટલે પૂરો થઈ જાય પણ જો ભાવ અથવા તો એની કોઈ કિંમત આપેલી હોય એક્સની તો ભાવ 20 રૂપિયા હોય તો માલની કિંમત 100 અને એક્સ બરાબર કેટલા લેવાના થશે 20 તો જ્યાં એક્સ છે સમીકરણમાં એ તમારે 20 લખી દેવાના સાતું રૂપા 100.64 પણ સામા આપેલું છે 100 એકમમાં તો 100 એકમ લખી અને આપણે દાખલો પૂરો કરીશું અહીંયા માર્ગ 20 એકમથી ઓ ભાવ પોલીસ તો માર્ગ કેટલી રહેશે 4.64 એકમ તો આવી રીતે જે તે નિયસમક રેખાનું અન્વયોજન કરી શકાય હવે ત્યાર પછી આપણે એક્સ બાર અને વાય બાર જો અપૂર્ણાંકમાં મળે તો જે વૈકલ્પિક રીત છે એની આપણે વાત કરીશું તો અહીંયા એના લગતા જે કોઈ દાખલાઓ મળતા હોય તો તમે ઉદાહરણમાં એ પ્રેક્ટિસમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો અગાઉના બે ચેપ્ટર છે હજુ પણ વિદ્યાર્થી મિત્રો કે તમે એમાં જે સ્વાધ્યાય કાર્ય છે હજુ ઘણા વિદ્યાર્થી મિત્રોનું બાકી છે તો છેલ્લા પેજની પોતાની નામ પોતાનો વર્ગ પોતાનો આવી વિષય ચેપ્ટર નંબર 1 કે 2 એવું લખી અને મને વોટ્સઅપ કરશો તો એ હું જોઈ લઈશ ત્યાર પછી આપણું ચેપ્ટર નંબર 3 નું જે કાર્ય છે તે આપણે પછીથી કહીશું ધન્યવાદ